गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण दस विषय गणित में मित्रों प्रेक्टिस बुक ना स्वाध्याय 12 ना एक्जाम्पल शुरू करी रहा छे। तो चलो शुरू करिए मित्रों। आज आप स्वाध्याय 12.1 ना केटलाक एक्जाम्पल जोईशु, तो बराबर ध्यान आपजो। हवे एमां पहलो एक्जाम्पल जोईए तो 42 सेमी व्यास वाला वर्तुळ नो परिघ अने क्षेत्रफळ शोधो। हवे मित्रों एनी अंदर जुओ तो पहला दाखला नी अंदर आपणे व्यास आप्यो छे 42 सेमी व्यास, एटले डी बराबर आपणे 42 सेमी आपेला छे, बराबर। अने व्यास आपेलो होय तो हमेशा पहला शुं शोधवानी त्रिज्या, तो त्रिज्या बराबर मित्रों शुं थाय व्यास भाग्या 2 थाय, माटे बराबर 42 भाग्या 2 माटे केटला आवे 21 सेमी आवे, बराबर। हवे त्यार पछी वर्तुळनो परिघ अने क्षेत्रफळ शोधवानुं छे, तो अहींया सूत्र लखीए वर्तुळनो परिघ बराबर आपणुं सूत्र थाय 2πr थाय। तो 2 गुण्या 22 छेदमां 7 गुण्या r, आ त्रिज्या 21 छेदमां 1 बराबर। हवे अहींया छेद उड़ता होय तो उड़ाड़िए आपणे, 7 3 21 थाय तो 22 गुण्या 2 एटले 44 गुण्या 3 बराबर। हवे बन्नेनो मित्रों गुणाकार करिए तो शुं थाय, 3 4 12 नो बगड़ो 3 4 12 ने 1 13 थाय, एटले 132 मित्रों सेमी जवाब आवे, क्लियर। चलो त्यार पछी क्षेत्रफळ पण आपणे शोधवानुं कीधुं छे, तो वर्तुळनुं क्षेत्रफळ बराबर सूत्र आपणे लखीए तो एनुं सूत्र थशे पाई आर स्क्वेर थाय। हवे पाई आर स्क्वेर एटले शुं, तो पाई बराबर 22 छेदमां 7 अने गुण्या त्रिज्या छे 21 गुण्या 21 बराबर। हवे आपणे छेद उड़ाड़ी दईए मित्रों, तो 7 3 21 थाय माटे बराबर 22 गुण्या 3 एटले 22 तारी 66 गुण्या 21 बराबर। हवे आ बन्नेनो गुणाकार आपणे करीए के 66 गुण्या 21, तो जुओ 0 2 6 12 વધી પડી 1 2 6 12 ને 1 13 6 તો 1386 આવે, તો અહીંયા જવાબ આવ્યો 1386। અને આ ક્ષેત્રફળ છે એટલે એકમ કયો લખીશું, સેમી સ્ક્વેર, ક્લિયર મિત્રો। તો આ રીતે આપણો પહેલો એક્ઝામ્પલ એકદમ ઈઝી હતો, અહીંયા પૂરો થયો। હવે બીજા એક્ઝામ્પલમાં એક વર્તુળની ત્રિજ્યા 12 સેમી તો તેનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો અને પાઈ બરાબર 3.14। તો મિત્રો બીજા દાખલાની અંદર આપણને ત્રિજ્યા આપેલી છે 12 સેમી, હવે એનાને પાઈ બરાબર આપણને એમ કીધું છે 3.14 લેવાના। તો જુઓ હવે સૌપ્રથમ પહેલા પરિઘ શોધી કાઢીએ, તો વર્તુળનો પરિઘ બરાબર વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર લખીએ 2πr, અને બરાબર 2 ગુણ્યા પાઈ ની જગ્યાએ મિત્રો આપણને અહીંયા 3.14 કીધા છે, એટલે 314 છેદમાં 100 થાય અને ગુણ્યા r એટલે 12 છેદમાં 1। હવે જુઓ 12 ગુણ્યા 2 એટલે 12 2 24 અને ગુણ્યા 314 અને છેદમાં 100 થાય। હવે 314 ગુણ્યા 24 કરીએ તો 0 2 4 8 2 1 2 2 તારી 6 4 4 16 4 1 4 ને 1 5 4 તારી 12, તો 6 8 ને 5 13 4 ને 1 5 બરોબર 6 ને 1 7। તો મિત્રો અહીંયા 7536 અને છેદમાં કેટલા આવ્યા 100, તો બરાબર 7536, પણ 2 મીંડા છે એટલે મિત્રો કેટલા આવે 75.36 સેમી સ્ક્વેર જવાબ મળે। અહીંયા સ્ક્વેર નહીં આવે કારણ કે પરિઘ છે, બરોબર। ક્ષેત્રફળ હોય તો સેમી સ્ક્વેર આવે।
હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખીએ પાઈ આર સ્ક્વેર અને પાઈ બરાબર 22/7 ગુણ્યા આર જુઓ પાઈ પાછી ભૂલ કરી પાઈ બરાબર કેટલા લેવાના છે 314/100 અને ગુણ્યા આર આર એટલે ત્રિજ્યા 12/12 થાય બરોબર હવે જુઓ આ 314/12 કરીએ પહેલા તો 314/12 0 4 1 3 2 4 8 2 1 2 2 3 6 8 6 7 3 તો 3768 અને ગુણ્યા પાછા 12 કરવાના 0 8 6 7 3 થાય 2 8 16 2 6 12 ને 1 13 2 7 14 1 15 5 વધી પડી 1 2 3 6 ને 1 7 તો 6 8 ને 3 11 6 ને 6 12 7 ને 7 14 ને 1 15 3 ને 1 4 તો મિત્રો આ ત્રણેયનો ગુણાકાર કર્યો ને તો આપણી પાસે જવાબ કેટલો આવ્યો 45216 આવ્યો અને છેદમાં કેટલા આવે 100 તો બરાબર પોઈન્ટ કાપો તો 452.16 જવાબ આવે અને આ ક્ષેત્રફળ છે એટલે એકમ કયો લખીશું સેમી સ્ક્વેર બરોબર મિત્રો ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ એક વર્તુળનો પરિઘ અહીંયા પરિઘ આપણને આપેલો છે 176 સેમી છે તો તે વર્તુળની ત્રિજ્યા આપણે શોધવાની છે તો ત્રીજા નંબરના દાખલાની અંદર મિત્રો જુઓ વર્તુળનો પરિઘ આપણને આપેલો છે એટલે પરિઘ બરાબર આપણને આપેલા છે 176 સેમી તો આપણે અહીંયા એનું સૂત્ર લખીએ કે વર્તુળનો પરિઘ બરાબર 2πr થાય હવે પરિઘ આપણને આપેલો છે 176 બરાબર 2 ગુણ્યા પાઈ એટલે 22/7 લેવાના અને r ત્રિજ્યા શોધવાની છે હવે શું કરીએ તો 176 આ ભાગાકાર છે અને આ બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં જાય બરાબર 2 × 22 × r હવે જુઓ આ બંને ગુણાકારમાં છે બરાબર ની આ બાજુ લાવો તો ભાગાકારમાં જાય તો 176 × 7 અને છેદમાં 2 × 22 અને બરાબર r ક્લિયર ચાલો હવે આપણે છેદ ઉડાડી દઈએ જુઓ છેદ ઉડાડીએ તો 11 ને ભાગ ચલાવીએ 11 2 22 આને 11 વડે ભાગો તો 11 1 11 11 6 66 2 8 16 થાય 2 4 8 થાય તો માટે મિત્રો r બરાબર 7 × 4 એટલે ત્રિજ્યા આપણને મળી 28 સેમી મળી ગઈ તો આ રીતે જવાબ લખી શકાય કે વર્તુળની ત્રિજ્યા બરાબર 28 સેમી હવે આપણે ચોથા નંબરનો એક્ઝામ્પલ જોઈએ તો એક વર્તુળનું ક્ષેત્રફળ 346.5 સેમી સ્ક્વેર છે તો વર્તુળની ત્રિજ્યા શોધો હવે ક્ષેત્રફળ આપેલું છે એના ઉપરથી આપણે ત્રિજ્યા શોધવાની છે તો આપણે અહીંયા પહેલા ચોથા દાખલામાં લખીએ કે ક્ષેત્રફળ બરાબર આપણને 346.5 સેમી સ્ક્વેર આપણને આપેલું છે તો આપણે સૂત્ર લખીએ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખીએ પાઈ આર સ્ક્વેર અને ક્ષેત્રફળ આપણને આપેલું છે 346.5 બરાબર પાઈ એટલે 22/7 અને ગુણ્યા આર સ્ક્વેર બરોબર હવે મિત્રો આપણે શું કરીએ જુઓ આ 346 અને પોઈન્ટ છે પોઈન્ટ કાઢી નાખીએ તો અહીંયા કેટલા આવે છેદમાં 10 હવે આ ભાગાકારમાં છે બરાબર ની આ બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં જાય એટલે ગુણ્યા 7 આ ગુણાકારમાં છે બરાબર ની આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય 22 અને બરાબર r સ્ક્વેર હવે આપણે છેદ ઉડાડવાના છે તો જુઓ 11 ભાગ ચલાવીએ 11 2 22 આને 11 વડે ભાગીએ તો 11 તારી 33 11 1 11 11 5 55
बराबर। हवे मित्रों आपणे शुं करीए जो तो आने 315 गुण्या 7 करी नाखीए बराबर। जो 11 भाग्या तो 11 तारी 33 એટલે 1 વધ્યો 16 આવે 11 એક 11 અને 11 5 55 તો હવે જુઓ r સ્ક્વેર બરાબર આપણી પાસે 315 અને ગુણ્યા 7 અને છેદમાં 10 ગુણ્યા 2 વધ્યા છે મિત્રો આટલા વધ્યા હજી છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ જુઓ કારણ કે હજી છેદ ઉડે છે આપણે પાંચે ભાગ ચલાવીએ 5 2 10 અને 5 6 30 અને 5 3 15 તો જુઓ r સ્ક્વેર બરાબર આ બેનો ગુણાકાર કરો 7 3 21 નો એકડો વધી પડી 2 7 6 42 43 44 એટલે મિત્રો અહીંયા કેટલા આયા 44 441 અને છેદમાં 2 2 4 હવે જો આ વર્ગ કાઢી નાખો તો r બરાબર આ બાજુ વર્ગમૂળમાં 441 અને છેદમાં કેટલા આવે 4 હવે 441 નું વર્ગમૂળ કેટલું તો r બરાબર જુઓ 21 ગુણ્યા 21 કરો તો 0 2 1 2 2 2 2 4 1 1 1 1 2 2 તો કેટલા આવે 441 એટલે 441 નું વર્ગમૂળ 21 થાય અને 4 નું વર્ગમૂળ કેટલું થાય 2 હવે આ 21 ને તમે 2 વડે ભાગો ને તો મિત્રો 10.5 થાય એટલે આપણને ત્રિજ્યા મળી અહીંયા કેટલી મળી 10.5 સેમી મળી એમ કહેવાય બરોબર ચાલો હવે ત્યાર પછી પાંચમા નંબરનો એક્ઝામ્પલ જોઈએ એક વર્તુળાકાર મેદાનનો પરિઘ 352 સેમીટર છે આ મેદાનનું ક્ષેત્રફળ શોધવાનું છે હવે બરોબર ધ્યાન આપો તો પરિઘ છે એટલે પહેલા આપણે ત્રિજ્યા શોધીશું ત્રિજ્યા આપેલી નથી મિત્રો તો અહીંયા આપણે લખીએ ચોથ અહીંયા પાંચમા નંબરના દાખલામાં કે પરિઘ બરાબર 352 મીટર આપણને આપેલા છે ક્લિયર ચાલો હવે આપણે અહીંયા સૂત્ર લખીએ વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર આવે 2πr અને પરિઘની જગ્યાએ 352 મૂકવાના બરાબર 2 ગુણ્યા પાઈ એટલે 22/7 અને ત્રિજ્યા આપણને આપેલી નથી શોધવાની છે હવે શું થાય 352 ગુણ્યા આ ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકારમાં જાય અને આ બંને ગુણાકારમાં છે તો આ બાજુ જાય બરાબરની તો ભાગાકારમાં જાય હવે આપણે છેદ ઉડાડી દઈએ તો જુઓ 11 2 22 અને આને 11 વડે ભાગો તો 11 તારી 33 11 2 22 2 16 2 32 થાય અને 2 8 16 તો મિત્રો અહીંયા આપણને ત્રિજ્યા r બરાબર કેટલા મળ્યા કહેવાય 8 ગુણ્યા 7 તો 8 7 56 સેમી આપણને સેમી નથી અહીંયા મીટર આપેલા છે એટલે ત્રિજ્યા આપણને કેટલી મળી 56 મીટર હવે આપણને રકમની અંદર શું કીધેલું છે તો જુઓ મેદાનનું ક્ષેત્રફળ શોધવાનું કીધેલું છે તો હવે આપણે આ દાખલાઓ ભૂસી નાખીએ છીએ તમે જરૂર પડે ત્યારે સ્ક્રીનશોટ પાડતા રહેવાનું બરોબર ચાલો તો હવે આપણે મિત્રો વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢીએ તો અહીંયા લખીએ આપણે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર માટે બરાબર પાઈ એટલે મિત્રો 22/7 અને ગુણ્યા r ત્રિજ્યા આપણને 56/56 આપેલા છે હવે આપણે છેદ ઉડાડીએ તો 7 8 56 થાય તો બરાબર 22/8/56 હવે 22/8 કરો 8 2 16 8 2 16 ને 1 17 ગુણ્યા 56 હવે આ બે નો ગુણાકાર કરીએ તો 176/56 કરો તો શૂન
पांच छ तीस नो सोन पांच सात पांत्रीस न त्रण अड़तीस नो आठड़ो वधी पड़ी त्रण पांच एका पांच न त्रण आठ छायु छायु छत्रीस वधी पड़ी त्रण छ सात बेतालीस न त्रण पिस्तालीस नो पांचड़ो वधी पड़ी चार छ एका छ छ न चार दस। तो मित्रों अहीं आपणो जवाब आव्यो 9856 અને આ ક્ષેત્રફળ છે એટલે એકમ કયો લખાય સેમી સ્ક્વેર પણ આપણે અહીંયા બધું મીટરમાં આપેલું છે એટલે એકમ આપણે લખીશું મીટર સ્ક્વેર ક્લિયર ચાલો હવે આપણે લાસ્ટ છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ જોઈએ તો એક વર્તુળનું ક્ષેત્રફળ 75.46 સેમી સ્ક્વેર છે આ વર્તુળનો પરિઘ શોધો હવે જુઓ આપણને ક્ષેત્રફળ આપેલું છે મિત્રો છઠ્ઠા નંબરના દાખલાની અંદર ક્ષેત્રફળ આપણને આપેલું છે ક્ષેત્રફળ બરાબર 75.46 સેમી સ્ક્વેર આપણને આપ્યા છે બરોબર તો હવે એના ઉપરથી આપણે ત્રિજ્યા શોધવી પડે તો શું કરીશું સૂત્ર મૂકીએ વર્તુળનું क्षेत्रफल बराबर पाई आर स्क्वायर अब क्षेत्रफल छे 75.46 बराबर पाई एटले 22/7 गुण्या आर स्क्वायर त्रिज्या आपणे शोधवानी छे हवे जुओ आ भागाकार छे अने आ बाजू लई जईए तो शुं थाय 7546 હવે આ પોઈન્ટ કાઢી નાખ્યા એટલે છેદમાં 100 આ ભાગાકાર છે અને બરાબરની આ બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં જાય આ ગુણાકારમાં છે તો આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય અને બરાબર આર સ્ક્વેર હવે આપણે છેદ ઉડાડીએ છીએ જુઓ તો અહીંયા 11 દુ 22 અને 11 વડે ભાગીએ તો 7546 અને એને 11 વડે ભાગીએ તો 11 6 66 15 માંથી 6 જાય તો 9 11 8 88 14 માંથી 8 જાય તો 6 અને 11 6 66 એટલે અહીંયા આવશે 686 હજી બે ભાગ ચાલે મિત્રો તો આપણે આ બે ભાગ ચલાવ્યા ને તો 2 3 6 2 4 8 અને 2 3 6 બરોબર હવે આપણી પાસે અહીંયા વધ્યા કેટલા ધ્યાન આપજો તો હવે આપણે જુઓ આ રીતે આપણી પાસે છે તો આર સ્ક્વેર બરાબર 343 ગુણ્યા 7 અને છેદમાં કેટલા વધ્યા 100 ક્લિયર ચાલો હવે આપણી પાસે જગ્યા નથી એટલે આપણે બાજુમાં લખીએ છીએ અહીંયા તો શું થાય આર સ્ક્વેર બરાબર હવે 343 ગુણ્યા 7 કરો 343 ગુણ્યા 7 7 3 21 7 4 28 ને 2 30 નું 0 7 તારી 21 ને 3 24 તો મિત્રો કેટલા આવ્યા 2401 અને છેદમાં મિત્રો જુઓ અહીંયા છેદમાં કેટલા વધ્યા 100 હવે આ બધામાં જુઓ આ વર્ગ કાઢી નાખો તો આ બાજુ વર્ગમૂળ થાય તો 24 0 1 અને છેદમાં કેટલા આવે 100 માટે r બરાબર હવે 24 0 1 તો આપણે 39 × 39 કરીએ અથવા 29 × 29 કરીએ તો જુઓ શું થાય 0 2 9 18 વધી પડી 1 બબેદુ 4 ને 1 5 9 9 81 નો એકડો વધી પડી 8 9 2 18 19 20 ને 6 26 1 8 ને 6 14 841 આવે તો ના મેર પડે તો હવે 39 એ આપણે ભાગ ચલાવીએ તો 39 એ કરીએ તો 0 3 9 27 નો 7 ડો વધી પડી 2 3 તારી 9 ને 2 11 9 9 81 વધી 8 9 તારી 27 27 ને 8 કરીએ તો 35 તો 1 7 ને 5 12 નો બગડો વધી પડી 1 3 4 ને 5 1521 થાય
હજી આપણે ભાગ આગળ ચલાવીએ તો જુઓ તો શું કરીશું 343 હવે આ 343 ના આપણે ભાગ પાડી દઈએ જો 343 છે આપણી પાસે તો ભાગ ચલાવીએ તો 7 ભાગ ચલાવીએ 7 4 28 343 ને 7 વડે ભાગો તો 7 4 28 6 વધ્યા 3 0 7 9 63 એટલે 49 77 49 અને 7 1 7 તો મિત્રો અહીંયા કેટલા 7 આયા 3 તો જુઓ વર્ગમૂળમાં આપણે લખીએ 7 ગુણ્યા 7 ગુણ્યા 7 અને ગુણ્યા હજી એક 7 વધ્યા છે આ 343 ના 3 સાતડા અને આ એક 7 બરોબર અને છેદમાં આપણે 100 લખીએ છે તો માટે શું લખાય r બરાબર 70 આ 7 નું જોડકું છે એટલે એને એમ લખાય 7 નો વર્ગ અને ગુણ્યા આ 7 નું જોડકું એટલે 7 નો વર્ગ અને 10 નું જોડ આ 10 નો વર્ગ એટલે 100 થાય માટે r બરાબર જુઓ આ કેટલા વધ્યા વર્ગ વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા આવે 7 ગુણ્યા 7 અને છેદમાં કેટલા વધે 10 તો 8 બર r બરાબર 70 49 છેદમાં 10 માટે r ત્રિજ્યા બરાબર 4.9 મીટર અથવા સેમી હોય તો સેમી મળે શું કર્યું ખ્યાલ આવ્યો ને મિત્રો જુઓ આ 7 નું જોડકું હતું એટલે 7 નો વર્ગ લખ્યો 7 નું જોડકું એટલે 7 નો વર્ગ વર્ગ વર્ગમૂળ વર્ગ વર્ગમૂળ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 7 ગુણ્યા 7 અને છેદમાં કેટલા વધે 10 તો 70 70 49 છેદમાં 10 બરાબર 4.9 અને આપણને અહીંયા ક્ષેત્રફળ સેમીમાં આપેલું છે સેમી સ્ક્વેરમાં એટલે ત્રિજ્યા કેટલી મળે સેમીમાં મળે એટલે જવાબ આવ્યો r બરાબર 4.9 સેમી જવાબ મળે છેલ્લા દાખલામાં ક્ષેત્રફળ ઉપરથી પહેલા ત્રિજ્યા શોધી હવે આપણને શું કીધું છે વર્તુળનો પરિઘ શોધો એટલે હવે આપણે પરિઘ શોધવાનો છે તો આપણે અહીંયા ભૂસી નાખીએ જુઓ આપણે હવે આની જરૂર નથી ચાલો હવે શું કરીશું વર્તુળનો પરિઘ આપણે શોધવાનો છે તો આપણે સૂત્ર લખી કાઢીએ અહીંયા લખીએ આપણે વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર થાય 2πr બરાબર 2 ગુણ્યા 22 છેદમાં 7 અને ગુણ્યા r કેટલા આવ્યા 4.9 એટલે 49 છેદમાં કેટલા લખાય 10 હવે આપણે છેદ ઉડતા હોય તો ઉડાડીએ જુઓ 70 70 49 બરાબર 2 ગુણ્યા 22 ગુણ્યા 7 અને છેદમાં કેટલા વધ્યા 10 તો બરાબર જુઓ 22 નું કેટલા થાય 44 અને ગુણ્યા 7 અને છેદમાં 10 બરાબર 7 4 28 નો આઠડો વધી પડી 2 7 4 28 ના 2 કેટલા થાય 30 અને છેદમાં 10 તો બરાબર પોઈન્ટ કાપીએ તો મિત્રો કેટલો આવે 30.8 અને પરિઘ છે એટલે એકમ કયો લખાય સેમી તો આ 7મા નંબરનો એક્ઝામ્પલ એક વર્તુળનો પરિઘ તેના વ્યાસ કરતા 30 સેમી અધિક છે તો તે વર્તુળનો પરિઘ શોધો થોડુંક ધ્યાન આપજો મિત્રો થોડો હાર્ડ પણ છે તો આપણી પાસે અહીંયા એમ કીધું છે કે વર્તુળનો પરિઘ ધ્યાન આપજો વર્તુળનો પરિઘ તેના વ્યાસ કરતા 30 સેમી અધિક છે એવું કીધું છે અધિક છે એટલે આનો મીનિંગ શું થાય તો જુઓ પરિઘ એટલે વર્તુળનો પરિઘ બરાબર વ્યાસ કરતા વ્યાસ એટલે ડી અધિક એટલે વધારે એટલે પ્લસ કેટલો વધારે તો 30 અને વર્તુળના પરિઘના બે સૂત્રો 2πr અને πd પણ થાય એટલે આપણે અહીંયા πd નો ઉપયોગ કરીશું વર્તુળનો પરિઘ બરાબર πd
અને બરાબર આ d પ્લસ 30 હવે જુઓ આ પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ થાય તો પાઈ d માઈનસ d બરાબર 30 હવે આ બેમાંથી કોમન કાઢો તો d કોમન કાઢીએ તો કૌંસમાં મિત્રો કેટલા વધે પાઈ માઈનસ 1 વધે અને બરાબર 30 માટે व्यास कौंस मा पाई एटले 22 छेद मा 7 ओछा 1 छेद मा 1 अने बराबर 30 अवे जुओ आ डी एम ना एम अहीं लसा लईए तो 7 अने 1 नो लसा 7 7 7 उड़ी गया एटले केटला वधे 22 7 गुण्या 1 एटले 7 अने छेद मा मित्रों केटला आवे 30 अवे जुओ आ डी गुण्या 22 માંથી 7 જાય તો 15 રહે બરોબર અને છેદમાં 7 બરાબર 30 હવે જુઓ આ d ગુણ્યા 15 આ ભાગાકારમાં છે પહેલી બાજુ લઈ જાઓ તો 30 ગુણ્યા 7 થાય હવે આ 15 ને પહેલી બાજુ લઈ જઈએ તો મિત્રો શું થશે d બરાબર 30 ગુણ્યા 7 અને છેદમાં 15 આવે 15 એ છેદ ઉડી જાય 15 2 30 માટે વ્યાસ આવ્યો 7 2 14 સેમી તો આ રીતે આપણે વ્યાસ મળ્યો હવે આ વ્યાસ ઉપરથી આપણે શું શોધવાનું કીધું છે પરિઘ તો આપણે પરિઘ શોધી કાઢીએ તો શું થાય મિત્રો જુઓ અહીંયા સૂત્ર લખીએ કે વર્તુળનો परिक बराबर 2 पाई आर माटे बराबर 2 गुण्या पाई એટલે 22 છેદમાં 7 અને ગુણ્યા r એટલે 14 છેદમાં જુઓ અહીંયા એક્ચ્યુઅલી વ્યાસ આપ્યો છે એટલે પહેલા તમારે ત્રિજ્યા શોધી કાઢવી પડે તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 થાય અને માટે 14 ભાગ્યા 2 બેને વડે ભાગ ચલાવીએ તો કેટલા આવે 7 સેમી આવે તો અહીંયા ત્રિજ્યા કેટલી મળે 7 અને છેદમાં 1 બરાબર 7 7 ઉડી ગયા તો 22 ગુણ્યા 2 એટલે કેટલા થાય 22 તો 44 સેમી જવાબ મળે ક્લિયર મિત્રો તો આ રીતે 2 માર્ક્સનો આપણો અગત્યનો બોર્ડની એક્ઝામ માટેનો દાખલો પૂરો થયો હવે બીજા નંબરમાં જોઈએ एक वर्तुळाकार मैदान नु क्षेत्रफळ 22176 मीटर स्क्वेर छे ते मैदान नी फरते वाड करवानो खर्च 50 रुपया प्रति मीटर ना दर मुजब केटलो थाय हवे जो क्षेत्रफळ आपेलु छे એટલે પહેલા ત્રિજ્યા શોધવી પડે તો અહીંયા 8માં નંબરના દાખલાની અંદર આપણે લખીએ કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખીએ પાઈ આર સ્ક્વેર હવે જુઓ ક્ષેત્રફળ કેટલું આપેલું છે આપણને 22176 અને બરાબર પાઈ એટલે 22 છેદમાં 7 અને ગુણ્યા આર સ્ક્વેર આપણે શોધવાના છે હવે જુઓ આ 7 ભાગાકારમાં છે આ બાજુ લઈ જાઓ તો શું થાય 22176 ગુણ્યા 7 અને ગુણાકારમાં છે તો આ બાજુ જાય તો ભાગાકારમાં જાય 22 બરાબર r સ્ક્વેર હવે આપણે ભાગ ચલાવીએ મિત્રો 11 એ ભાગ ચલાવીએ 11 2 22 અને આને 11 વડે ભાગીએ તો 11 2 22 પછી 0 11 એક 11 11 6 66 હજી બે ભાગ ચલાવીએ 2 એક 2 0 પાછું 0 અને 2 8 16 તો માટે r સ્ક્વેર બરાબર 1008 ગુણ્યા 7 ક્લિયર હવે આના ભાગ પાડો ચલો 1008 ના ભાગ પાડીએ તો મિત્રો 2 5 10 0 2 4 8 બબે દુ 4 2 5 10 બબે દુ 4 2 1 2 બબે દુ 4 2 6 12 2 6 12 2 3 6 3 3 2 6 3 1 3
त्रण सात एक भी अने सात एका साता तो जुआ जोड़का बने छे मित्रों ओके तो हवे आपणे जग्या नथी एटले हवे आ एक्जाम्पल पूछी नाखीशु मित्रों चलो तो हवे शुं करीए जुओ आपणे आ वर्ग काढी नाखीए एटले आर बराबर अहींया वर्गमूळ आवे बरोबर अने 1008 ना हमणा भाग पाड्या पण आपणे घुसी नाख्या बरोबर तो 2 5 10 0 2 4 8 2 2 4 2 5 10 2 2 4 2 5 10 અને 2 2 4 2 1 2 2 2 4 2 6 12 2 6 12 2 1 2 અરે 2 3 6 થાય 2 6 12 2 3 6 પછી 3 એ ભાગ ચાલે 3 2 6 પછી 3 7 21 અને 7 1 7 તો આ 2 નું જોડકું 2 નું અને આ 3 નું જોડકું તો વર્ગમૂળ માં જુઓ 1008 ની જગ્યાએ શું લખાય 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 અને ગુણ્યા હજી મિત્રો આપણા 7 વધ્યા છે એટલે 7 તો માટે r બરાબર જુઓ અહીંયા શું થશે હજી આપણે એક પદ લખીએ તો 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ માટે r બરાબર હવે આ બધા વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો બાકી કેટલા રહે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 હવે આ બધાનો ગુણાકાર કરો 7 તારી 21 21 નું 42 42 નું 84 તો ત્રિજ્યા કેટલી આવી 84 સેમી એટલે મિત્રો જુઓ અહીંયા મીટર આપેલા છે એટલે અહીંયા આપણે એકમ કયો લખીશું મીટર હવે એના અહીંયા શું કહે છે જુઓ શું કહે છે મેદાનની ફરતે શબ્દ છે અને વાડ કરવાની છે ફરતે હોય તો પરિઘ શોધવો પડે એટલે હવે આપણે શું શોધીશું વર્તુળનો પરિઘ તો આપણે અહીંયા લખીએ કે વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ આર બરાબર 2 ગુણ્યા 22 છેદમાં 7 ગુણ્યા 84 છેદમાં 1 ત્રિજ્યા આપણે શોધી કાઢી હવે છેદ ઉડાડીએ 12 7 1 7 7 2 14 એટલે 12 7 84 22 દો 44 ગુણ્યા 12 હવે 44 ગુણ્યા 12 કરો તો 0 1 4 4 2 4 8 2 4 8 તો 8 8 ને 4 12 નો બગડો વધી પડી 1 તો બરાબર મિત્રો કેટલા આવે 528 અને આ પરિઘ છે એટલે એકમ કયો આવે મીટર આવે હવે આગળ આપણે રકમમાં શું કીધું છે 50 રૂપિયા વાડ કરવાનો ખર્ચ પ્રતિ મીટર કેટલો થાય તો 1 મીટરના કેટલા રૂપિયા 50 રૂપિયા તો આપણે કેટલા મીટર વાડ કરવાની છે 528 મીટર તો આપણે અહીંયા પર મૂકીએ કે 1 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર 50 રૂપિયા માટે 528 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા તો મિત્રો 528 ઉપર જાય ધ્યાન આપો બરાબર 528 છેદમાં 1 ગુણ્યા 50 છેદમાં 1 બરાબર હવે આપણે ગુણાકાર કરી નાખીએ 0 નું 0 5 8 40 નું 0 વધી પડી 4 5 2 10 10 નું 4 14 નો ચોગડો વધી પડી 1 પાછુ પાછુ 25 ને 1 26 એટલે 26400 રૂપિયા વાડ કરવાનો ખર્ચ થાય બરોબર મિત્રો તો આ રીતે આપણો 8મા નંબરનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો હવે આપણે 9મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ તો બે સમકેન્દ્રીય વર્તુળોના ક્ષેત્રફળનો તફાવત તફાવત એટલે બાદબાકી થાય
770 सेमी स्क्वायर छे तथा तेमनी त्रिज्याओनो तफावत 7 सेमी होय तो वर्तुळनी त्रिज्या शोधो एम कीधेलुं छे। तो हवे मित्रों आ बधुं ज आपणे बगाडीशुं कारण के हवे जग्या नथी आपणी पासे। चलो हवे आपणे रकमनी अंदर जे प्रमाणे आपणे कहेवामां आव्युं छे प्रमाणे करीए। तो जुओ नवमा नंबरना दाखलानी अंदर आपणे एम कीधुं छे के बे समकेंद्रीय वर्तुळोना क्षेत्रफळ कीधा छे क्षेत्रफळ नो तफावत 770 सेमी स्क्वायर छे। एटले एनो मतलब शुं थाय मित्रो के आपणी पासे बे वर्तुळ छे समकेंद्रीय एटले एक नानुं वर्तुळ छे अने एक केवुं छे मोटुं वर्तुळ। એટલે એનો મતલબ એ થાય કે આ નાના વર્તુળની ત્રિજ્યા સ્મોલ આર અને મોટા વર્તુળની ત્રિજ્યા કેપિટલ આર થાય। તો આના પ્રમાણે આપણે વાત કરીએ ને તો બે સમકેન્દ્રીય વર્તુળોના ક્ષેત્રફળનો તફાવત બરાબર કેટલો આપ્યો છે 770 સેમી સ્ક્વેર। હવે તફાવત કીધો છે બંનેનો એટલે પાઈ કેપિટલ આર સ્ક્વેર માઇનસ પાઈ સ્મોલ આર સ્ક્વેર બરાબર 770 થાય। આ રીતે મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 770 થાય। હવે મિત્રો જુઓ આ બંનેમાંથી સામાન્ય ગણો તો પાઈ સામાન્ય તો કૌંસમાં આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર બરાબર 770 માટે પાઈ હવે આનું વિસ્તરણ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ની રીતે કરીએ તો શું થાય આર માઇનસ આર અને બીજા કૌંસમાં આર પ્લસ આર થાય બરાબર 770। ક્લિયર? ચાલો હવે આપણે રકમ આગળ વાંચવી પડશે। શું કહે છે હવે જુઓ કે તેમની ત્રિજ્યાઓનો તફાવત 7 સેમી છે તો આપણે અહીંયા લખી કાઢીએ બોર્ડની એક્ઝામમાં જ્યારે મિત્રો પેપર હાર્ડ પૂછાય ત્યારે આવા દાખલા અચૂક પૂછી શકાય એટલે બરોબર ધ્યાન આપવાનું। શું કહે છે કે ત્રિજ્યાઓનો તફાવત બરાબર 7 સેમી। હવે ત્રિજ્યા કેટલી છે આપણી પાસે બે એક મોટી અને એક નાના વર્તુળની ત્રિજ્યા એટલે કેપિટલ આર માઇનસ આર સ્મોલ આર બરાબર 7 સેમી છે। ક્લિયર? હવે આ જે કિંમત આવી ને એ આની અંદર મૂકી દઈએ। ચાલો તો શું લખીશું બરોબર ધ્યાન આપજો મિત્રો તો હવે શું થાય એની અંદર આપણે કરીએ તો આની અંદર કિંમત મૂકીએ તો પાઈ કૌંસમાં આર માઇનસ આર આર પ્લસ આર અને બરાબર 770 બરોબર એની અંદર કિંમત મૂકો તો પાઈ એમના એમ કૌં હવે જુઓ ગુણ્યા અહીંયા ગુણ્યા લખીએ આનો જવાબ કેટલો આવ્યો આર માઇનસ આર એટલે 7 ગુણ્યા આર પ્લસ આર એમના એમ અને બરાબર 770। હવે મિત્રો આ બંને શેમાં છે ગુણાકાર પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો આર પ્લસ આર બરાબર 770 છેદમાં પાઈ ગુણ્યા 7 થાય। ક્લિયર? ચાલો હવે બરોબર ધ્યાન આપજો મિત્રો તો શું થશે અહીંયા કેપિટલ આર પ્લસ સ્મોલ આર બરાબર હવે કિંમતો મૂકી દઈએ તો 770 છેદમાં પાઈ ની કિંમત મૂકીએ 22 છેદમાં 7
गुण्या सात तो आ सात सात उड़ी गया बराबर। तो हवे शू थशे मित्रों आर प्लस आर बराबर 770 छेद मां 22। हवे आपणे छेद उड़ाड़ी दईए तो एनी अंदर जुओ 11 भाग चलावीए तो 11 दू 22 11 7 77 अने 0 हजी छेद उड़े 2 35 दू 70 थाय। तो जो अहीं पहलो जवाब आव्यो आर प्लस आर बराबर 35। हवे आ समीकरण अहीं 2 आपीए आ समीकरण 1 आपो आपणी पासे समीकरण 1 अने समीकरण 2 आपेला छे एनो सरवाळो करीए तो जुओ आपणे अहीं लखीए के समीकरण 1 अने समीकरण 2 नो सरवाळो लेता तो हवे समीकरण 1 लखीए तो r माइनस r बराबर 7 आप्या अने समीकरण 2 मां r प्लस r बराबर 35 छे मित्रों अने एमनो आपणे आ रीते सरवाळो लईए तो आ माइनस r प्लस r बंने उड़ी जाय तो r वत्ता r एटले केटला थाय 2r अने बराबर 35 वत्ता 7 एटले केटला थाय 42 बराबर। હવે આપણી પાસે જગ્યા નથી એટલે આ ભૂસી નાખીએ છીએ જુઓ તો હવે શું કરીશું તો મિત્રો કેપિટલ આર બરાબર આ બે ગુણાકારમાં છે પેલી બાજુ જાય તો ભાગાકારમાં તો 42 ભાગ્યા 2 માટે કેપિટલ આર બરાબર છેદ ઉડાડો તો 21 દુ 42 માટે અહીંયા આપણને મોટી ત્રિજ્યા આર આપણને મળી બરોબર એટલે કેપિટલ આર મળે। હવે નાની ત્રિજ્યા શોધવી છે તો આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દો 1 માં મૂકતા ચાલો તો સમીકરણ 1 લખીએ તો મિત્રો કેપિટલ આર માઇનસ આર બરાબર 7 આ આપણું સમીકરણ 1 આપેલું છે બરોબર। હવે એની અંદર કિંમતો મૂકીએ તો કેપિટલ આર બરાબર કેટલા આવ્યા 21 માઇનસ આર બરાબર 7 હવે 21 ને પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ આર બરાબર 7 આ પ્લસ છે પેલી બાજુ જાય તો માઇનસ 21 માટે માઇનસ આર બરાબર 21 માંથી 7 બાદ કરો તો મિત્રો 14 આવે પણ મોટી સંખ્યા આગળ અહીંયા માઇનસ છે એટલે માઇનસ 14 થાય ક્લિયર। તો હવે જુઓ આપણને અહીંયા બંને બાજુ માઇનસ છે એટલે પ્લસ થઈ જાય તો આર બરાબર 14 સેમી તો આ રીતે આપણને રકમની અંદર બંને વર્તુળની ત્રિજ્યા તો અહીંયા આપણે લખીએ કે નાના વર્તુળની ત્રિજ્યા સ્મોલ આર બરાબર 14 સેમી અને મોટા વર્તુળની ત્રિજ્યા કેપિટલ આર બરાબર આપણી પાસે કેટલા આવ્યા 21 સેમી બરોબર મિત્રો। મિત્રો આજે 10મા નંબરનો એક્ઝામ્પલ એમાં એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 35 મીટર છે તેની ફરતે બહારની બાજુ 3.5 મીટર પહોળાઈનો રસ્તો છે આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો। હવે રકમને બરોબર સમજજો મિત્રો હવે જેમ જેમ આપણે આગળ જઈશું એમ એમ દાખલાઓ હાર્ડ બનતા જાય છે। જુઓ એક વર્તુળાકાર મેદાન કીધેલું છે એટલે આપણે સૌ પ્રથમ આ વર્તુળાકાર મેદાન લીધું બરોબર। હવે એ મેદાનની ત્રિજ્યા 35 મીટર આપણને આપેલી છે એટલે આપણે આ ત્રિજ્યા લઈ લઈએ 35 મીટર બરોબર। પછી શું કહે છે બહારની બાજુ એટલે બહારની બાજુએ આપણે લઈએ
तो बाहर नी बाजुए एटले आ रीते बाहर नी बाजुए फरते एटले जो बाहर नी बाजुए 3.5 मीटर पहोळाई नो रस्तो એટલે અહીંયા જુઓ આ રસ્તાની પહોળાઈ આપણને આપી છે 3.5 મીટર એટલે આટલે થી આટલે સુધીનો જે ભાગ છે એ 3.5 મીટર કહેવાય બરોબર અને આ બધો આપણો રસ્તો છે અને આ રસ્તાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે મિત્રો તો તમે આકૃતિમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે આપણે कुल बे त्रिज्याओ अपनी पासे छे चलो तमे जोई रहा छो के अंदर नी नाना वर्तुळ नी त्रिज्या एटले स्मॉल आर अने ए तमारी पासे छे 35 मीटर बरोबर मोटा वर्तुळ नी त्रिज्या एटले आपणे लखीए छे नाना वर्तुळ नी त्रिज्या अने मोटा वर्तुळ नी त्रिज्या ए कुल केटली थाय तो आ 35 तो खरी पण प्लस 3.5 એટલે વત્તા કેટલા થાય 3.5 મીટર થાય તો બરાબર 38.5 મીટર એ મોટા વર્તુળની ત્રિજ્યા થશે ક્લિયર હવે શું કહે છે આપણને રકમમાં આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો એટલે આ રસ્તો જે છે એનું ક્ષેત્રફળ શોધવાનું એટલે એના માટેનું સૂત્ર છે કંકણ આકાર જગ્યાનું ક્ષેત્રફળ અથવા એમ ન લખવું હોય આપણે આમ લખીએ તો તમને વધારે ખબર પડશે કંકણ આકાર જગ્યા એટલે મિત્રો એ રસ્તો છે અને રસ્તાનું ક્ષેત્રફળ અને એનું સૂત્ર શું થશે તો મિત્રો શું થાય પાઈ કૌંસમાં આર પ્લસ આર અને બીજા કૌંસમાં આર માઇનસ આર થાય હવે જુઓ પાઈ એટલે 22/7 ગુણ્યા હવે મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી છે 38.5 તો 38.5 વત્તા સ્મોલ આર એટલે 35 અને બીજા કૌંસમાં 38.5 માઇનસ 35 ક્લિયર તો બરાબર 22/7 ગુણ્યા હવે જો આ બેનો સરવાળો કરો 38.5 વત્તા 35.0 તો 5.8 ને 5 13 તો અહીંયા કેટલા આવે 73.5 એટલે કેટલા થાય 735/10 અને ગુણ્યા આની બાદબાકી કરવાની છે હવે બાદબાકી કરો તો 5 ના 5 8 માંથી 5 જાય તો 3 વધે બરોબર એટલે કેટલા આવે 35/10 હવે છેદ ઉડાડો 7 5 35 5 2 10 2 11 2 22 તો કેટલા બધા 11 × 735 અને છેદમાં 10 હવે આ બેનો ગુણાકાર કરીએ તો 735 × 11 તો 0 5 3 7 5 3 7 તો 5 8 7 3 10 તો કેટલા આવે 8085 અને છેદમાં 10 હવે પોઈન્ટ કાપો મિત્રો એક મિંડુ છે એટલે તો કેટલા આવે 808.5 અને આ રસ્તાનું ક્ષેત્રફળ આવ્યું આ રસ્તો છે અને ક્ષેત્રફળ છે એટલે એકમ કયો લખીશું મીટરમાં આપેલા છે એટલે અહીંયા મીટર સ્ક્વેર જવાબ આવે ક્લિયર મિત્રો તો આ રીતે આપણો 10મા નંબરના દાખલાનો જવાબ રસ્તાનું ક્ષેત્રફળ 808.5 મીટર સ્ક્વેર થાય હવે મિત્રો આપણે 11મા નંબરનો એક્ઝામ્પલ લઈએ એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 56 મીટર આપેલી છે હવે તેની અંદરની બાજુ જુઓ અહીંયા બહારની બાજુ હતી અહીંયા અંદરની બાજુ છે અંદરની બાજુએ પરિઘને અડીને 7 મીટર પહોળાઈનો રસ્તો છે આ રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે તો હવે આપણે 11મા નંબરનો દાખલો લઈએ
तो हवे मित्रों आ बधु घुसी नाखीशु आपणे आकृति आपणे नवी बनावीए आनी हवे जरूर नथी बरोबर फरीथी आपणे दोरीए जेथी तमने वधारे खबर पड़े। चलो हवे एक वर्तुळाकार मैदान आपणे आपेलुं छे तो आ आपणुं वर्तुळाकार मैदान लई लईए। चलो लई लीधुं हवे शुं कहे छे एनी त्रिज्या 56 मीटर अने अंदरनी बाजू कीधी छे एटले आपणे अंदरनी बाजू लईए तो शुं थशे जुओ आ अंदरनी बाजू क्लियर तो हवे एमां शुं थाय मित्रो जुओ बरोबर ध्यानथी आपणे जोईए तो एमां आ नाना वर्तुळनी त्रिज्या एटले स्मोल आर अने आ मोटा वर्तुळની ત્રિજ્યા એટલે એને કેપિટલ આર લઈએ બરોબર। હવે તમે ધ્યાનથી જુઓ તો વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 56 મીટર એટલે આ તમને કેટલી કીધી છે 56 મીટર બરોબર અને અંદરની બાજુ પરિઘને અડીને 7 મીટર પહોળાઈનો રસ્તો હવે આપણને 7 મીટર પહોળાઈ કીધી છે એટલે આ જે પહોળાઈ છે અને એ પહોળાઈ કેટલા મીટર આપણને કીધેલી છે 7 મીટર આ રીતે આપણને 7 મીટર પહોળાઈ આપણને આપેલી છે તો આપણે અહીંયાથી અહીં સુધી લઈએ તો આ 7 મીટર તો હવે નાના વર્તુળની ત્રિજ્યા છે ને આટલેથી આટલે સુધી જ ગણાય બરોબર તો આપણે અહીંયા લખીએ કે કેપિટલ આર બરાબર મોટા વર્તુળની ત્રિજ્યા 56 મીટર બરોબર અહીંયા લખીએ છીએ આપણે મોટા વર્તુળની ત્રિજ્યા અને સ્મોલ આર બરાબર હવે સ્મોલ આર બરાબર તમારે શું કરવું પડે તો આ જે મોટા વર્તુળની ત્રિજ્યા છે એમાંથી તમારે રસ્તાનું ક્ષેત્રફળ બાદ કરવું પડે એટલે 56 - 7 મીટર બરાબર 56 માંથી 16 માંથી 7 જાય તો 9 અને અહીંયા કેટલા રહે 4 એટલે 49 મીટર તમને નાના વર્તુળની ત્રિજ્યા મળે મિત્રો બરોબર અને હવે આપણે અહીંયા શું કીધું છે રસ્તાનું ક્ષેત્રફળ તો આપણે અહીંયા સૂત્ર લખીશું કે કંકણાકાર જગ્યાનું ક્ષેત્રફળ અથવા રસ્તાનું ક્ષેત્રફળ અને એમાં કિંમતો મૂકી દઈએ તો શું થાય જુઓ તો પાઈ એટલે 22/7 આવે ગુણ્યા કૌંસમાં કેપિટલ આર એટલે 56 વત્તા સ્મોલ આર એટલે 49 અને એ જ રીતે 56 - 49 તો બરાબર 22/7 ગુણ્યા આ બેનો સરવાળો કરો 9 ને 6 15 નો 5 વધી પડી 1 5 ને 1 6 ને 4 10 એટલે 105/1 હવે આ બેની બાદ બાકી કરો 16 માંથી 9 જાય તો મિત્રો કેટલા રહે 16 માંથી 9 જાય તો 7 અહીંયા 4 માંથી 4 જાય તો 0 એટલે કેટલા વધ્યા 1 હવે આ 7 7 ઉડી જાય તો 22 - 105 આવે તો 105 - આપણે 22 કરીએ તો 0 2 5 10 2 1 2 2 5 10 2 1 2 તો 2 3 1 0 તો બરાબર મિત્રો કેટલા આવે 2310 મીટર સ્ક્વેર જવાબ મળે તો આ જે જવાબ આવ્યો એ શું આવ્યો તો અહીંયા મિત્રો જે રસ્તો હતો એ રસ્તાનું ક્ષેત્રફળ આ જે બહારની બાજુએ આ રસ્તો હતો અંદરની બાજુએ એનું ક્ષેત્રફળ આપણને મળ્યું 2310 મીટર સ્ક્વેર ઓકે 12મા નંબરના એક્ઝામ્પલની અંદર એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 63 મીટર છે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ 50 રૂપિયા પ્રતિ મીટર લેખે કેટલો થાય હવે વાડ કરવાની છે અને ફરતે શબ્દ યાદ રાખવાનો આ પછી બાકીની રકમ આપણે પછી વાંચીએ છીએ મિત્રો આપણને અહીંયા ત્રિજ્યા આપેલી છે r = 63 મીટર
અને જ્યારે વાડ કરવાની હોય કોટ ચણવાનો હોય ફરતે શબ્દ આવે એટલે વર્તુળનો પરિઘ શોધવાનો તો આપણે અહીંયા પહેલા તો વર્તુળનો પરિઘ શોધી કાઢીએ કે વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર આવે 2 પાઈ r માટે બરાબર 2 ગુણ્યા 22 છેદમાં 7 गुण्या 63 छेद मा 1 बराबर 7 9 63 22 गुण्या 2 करो એટલે 44 गुण्या 9 થાય આ બે નો ગુણાકાર કરો 9 4 36 નો છગડો વધી પડી 3 9 4 36 ના 3 કેટલા થાય મિત્રો 39 તો આટલા શું આવે કહેવાય મીટર વાડ કરવાની છે મીટર વાડ કરવાની છે હવે શું કહે છે કે 1 મીટર વાડનો ખર્ચ કેટલા રૂપિયા છે 50 રૂપિયા તો આપણે અહીંયા પદ મૂકીએ કે 1 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર 50 રૂપિયા માટે આપણી પાસે કેટલા મીટર વાડ કરવાની છે 396 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા બરોબર તો બરાબર શું થાય 396 છેદમાં 1 ગુણ્યા 50 છેદમાં 1 બરાબર અહીંયા 0 5 6 30 નું 0 વધી પડી 3 5 9 45 46 47 48 નો આઠડો વધી પડી 4 5 3 15 ના 4 19 તો મિત્રો 19800 આટલા રૂપિયા ખર્ચ આપણે વાડ કરવાનો થાય ક્લિયર આ એક ભાગ આપણો પૂરો થયો હવે બીજા ભાગમાં શું કહે છે રકમ જુઓ આ મેદાનને સમથળ કરવાનો ખર્ચ 40 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર અહીંયા જુઓ મીટર સ્ક્વેર લેખે કેટલો થશે કોઈ પણ જમીનને તમારે સમથળ કરવાની હોય તો હંમેશા ક્ષેત્રફળ શોધવું પડે તો આપણે પહેલા અહીંયા જુઓ ત્રિજ્યા તો એની જ છે ત્રિજ્યા કેટલી છે 63 મીટર બરોબર તો આપણે પહેલા વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢીએ તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય મિત્રો પાઈ આર સ્ક્વેર થાય માટે પાઈ એટલે 22 છેદમાં 7 ગુણ્યા 63 છેદમાં 1 ગુણ્યા 63 છેદમાં 1 થાય બરોબર હવે આપણે છેદ ઉડાડી દઈએ 7 9 63 તો જુઓ મિત્રો વધ્યા કેટલા 22 ગુણ્યા 9 ગુણ્યા 63 વધ્યા તો હવે આ બે નો ગુણાકાર કરો 9 2 18 વધી પડી 1 9 2 18 ને 1 19 ગુણ્યા 63 થાય હવે આ બે નો આપણે ગુણાકાર કરી નાખીએ તો 198 ગુણ્યા 63 થાય તો 0 6 8 48 નો આઠડો 6 9 54 4 58 નો આઠડો અને 6 1 6 ને 5 11 ચાલો હવે 3 8 24 વધી 2 3 9 27 28 29 નો નવડો વધી 2 3 1 3 3 ને 2 5 બરોબર મિત્રો આ રીતે થાય હવે શું કરીશું ધ્યાન આપજો બરોબર તો 4 ના 4 9 ના 8 17 નો સાતડો વધી 1 8 ને 1 9 ને 5 14 નો ચોગડો વધી પડી 1 એટલે 12474 આવે કેટલા આવે 12474 આટલા મીટર સ્ક્વેર આપણે જમીનને સમથળ કરવાની છે તો અહીંયા લખીએ આપણે જમીનને સમથળ કરવાની છે હવે એનો ખર્ચ શોધવાનો મિત્રો હવે ખર્ચ શું કીધો છે જુઓ કે 40 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર તો આપણે અહીંયા
हवे लखी काढ़ी है पद मुकी है के एक मीटर स्क्वेर जमीन समथल करवानो खर्च, समथल करवानो खर्च बराबर 40 रुपया माटे अहीं कितना मीटर स्क्वेर छे 12474 मीटर स्क्वेर जमीन समथल करवानो खर्च बराबर कितना रुपया तो 12474 छेदमा 1 गुणया 40 छेदमा 1 હવે આ બધાનો ગુણાકાર કરો તો 0 નું 0 4 4 16 નો 6 વધી 1 4 7 28 ને 29 નો 9 વધી પડી 2 4 4 16 16 ને 2 18 નો 8 વધી 1 4 2 8 ને 1 9 અને 4 1 4 તો મિત્રો અહીંયા 498960 આટલા રૂપિયા खर्च ये शु आयो कहवाय जमीन ने समथल करवानो खर्च अहीं मळ्यो एम कहवाय बराबर तो आ रीते आपणो आ एक्जाम्पल अहीं पूरो थयो हवे मित्रों आपणे 12मा नंबरनो एक्जाम्पल जोईए सॉरी 13मा नंबरनो के एक वर्तुळाकार मैदाननी फरते दीवाल जो अहीं फरते शब्द आयो दीवार बनावानो खर्च 60 रुपया प्रति मीटर आवे लेखे 26400 रुपया थाय छे आ मैदान पर सीमेंट कॉन्क्रीट नो लिंपण करवानो खर्च 50 रुपया प्रति मीटर स्क्वायर लेखे केटलो थाय हवे पहला शुरुआतना बेज ऊपर अहीं शुं कीधुं छे जुओ 60 रुपया प्रति मीटर स्क्वायर लेखे 26400 रुपया खर्च थाय छे એટલે પહેલા આપણે મીટર શોધવા પડે મિત્રો તો જુઓ 13મા નંબરના દાખલામાં આપણે રૂપિયા જ આપેલા છે એટલે આપણે શરૂઆત ક્યાંથી કરીએ તો જુઓ શું કહે છે કે 60 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર શું કરવાનું છે આપણે દીવાલ બનાવવાનો ખર્ચ છે તો 60 રૂપિયા ખર્ચ થાય તો એક મીટર દીવાલ ચણાય એક મીટર દીવાલ ચણી શકાય બરોબર માટે આપણે કેટલો ખર્ચ થાય છે બરોબર ધ્યાનથી જુઓ તો 26400 રૂપિયા 26400 રૂપિયા ખર્ચ થાય તો કેટલા મીટર દીવાલ ચણી શકાય તો શું થાય 26400 છેદમાં 60 ગુણ્યા 1 છેદમાં 1 બરાબર મીંડે મીંડે ઉડી ગયા હવે 6 વડે ભાગો મિત્રો તો 6 એ ભાગ ચલાવીએ તો 6 4 24 6 4 24 અને 0 તો કેટલા આવ્યા 440 મીટર દીવાલ ચણી શકાય ચણી શકાય બરોબર આ પહેલો જવાબ હવે શું કહે છે આ મેદાન પર સિમેન્ટ કોન્ક્રીટ નું લીપણ કરવાનું છે હવે જુઓ અહીંયા આપણે આ મીટર દીવાલ આપી છે તો ત્રિજ્યા આપણી પાસે છે નહીં તો પહેલા આપણે અહીંયા લખવું પડે વર્તુળાકાર છે જુઓ વર્તુળાકાર મેદાન આપેલો છે એટલે વર્તુળની વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર લખીએ 2πr પરિઘ આપણી પાસે કેટલો છે 440 અને 2 ગુણ્યા પાઈ એટલે 22/7 અને ગુણ્યા ત્રિજ્યા શોધવાની છે હવે જો આ 7 ભાગાકારમાં છે આ બાજુ લઈ જાઓ તો 440 ગુણ્યા 7 આ બે ગુણાકારમાં છે આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય 2 ગુણ્યા 22 બરાબર 8 હવે છેદ ઉડાડો તો શું થાય 22 2 44 અને 0 2 દાન 20
तो माटे आर बराबर 10 गुणिया 7 એટલે 70 मीटर એ ત્રિજ્યા મળી કહેવાય। હવે એના ઉપરથી શું કહે છે મેદાન પર સિમેન્ટ કોન્ક્રીટ નું લીંપણ કરવાનું છે। લીંપણ કરવાનું હોય અથવા જમીન ને સમથળ કરવાની હોય તો ક્ષેત્રફળ શોધવું પડે। તો આપણે અહીંયા લખીએ કે વર્તુળ નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખીશું પાઈ આર સ્ક્વેર માટે પાઈ એટલે 22 છેદમાં 7 ગુણ્યા ત્રિજ્યા તમે શોધી કેટલી આવી મિત્રો 70 તો 70 ગુણ્યા 70 અને છેદમાં 1 હવે છેદ ઉડાડો ચાલો તો 7 દાન કેટલા થાય 70 થાય તો 22 ગુણ્યા 10 એટલે કેટલા થાય 220 ગુણ્યા 70 હવે આ બે નો ગુણાકાર કરીએ તો શું થશે મિત્રો બરોબર ધ્યાન આપો તો જુઓ બે મીંડા તો ખરા હવે 7 2 14 નો ચોગડો 7 2 14 ને 1 15 તો 15400 મીટર સ્ક્વેર આપણે શું કરવાનું છે લીંપણ કરવાનું છે લીંપણ કરવાનું છે આ એનું ક્ષેત્રફળ શોધ્યું। હવે શું કહે છે ખર્ચ આપ્યો છે 50 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર તો હવે આપણે ખર્ચ શોધીશું તો ખર્ચ શોધવા માટે આપણે પદ મૂકવું પડે કે 1 મીટર સ્ક્વેર લીંપણ કરવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા છે મિત્રો 50 રૂપિયા માટે આપણે કેટલું લીંપણ કરવાનું છે 15400 મીટર સ્ક્વેર લીંપણ કરવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા તો બરાબર 15400 છેદમાં 1 ગુણ્યા 50 છેદમાં 1 બરાબર 2 ને 1 3 મીંડા 1 2 3 5 4 20 નું 0 વધી પડી 2 5 5 25 ને 2 27 નો 7 વધી પડી 2 5 1 5 ને 2 7 તો મિત્રો 770000 રૂપિયા ખર્ચ થાય। આટલા રૂપિયા ખર્ચ લીંપણ કરવાનો થાય ક્લિયર તો આ રીતે મિત્રો આપણો બીજો એક્ઝામ્પલ પણ અહીંયા પૂરો થયો। નેક્સ્ટ વિડીયોમાં પાછા નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ।